નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય વિજ્ઞાન એમાં પાઠ 10 સજીવોમાં શ્વસન, એમાં આપણે કોષીય શ્વસન, જારક શ્વસન અને અજારક શ્વસન વિશે આગળના વિડીયોમાં ભણી ગયા. તો એકવાર રિપીટ કરી લઈએ કે કોષીય શ્વસન કોને કહીશું? તો કોષમાં ખોરાકના કણને તોડીને ઉર્જા મુક્ત કરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે. બધા સજીવોના કોષોમાં કોષીય શ્વસન થાય છે. ખોરાકના કણને તોડે છે કોણ? તો જે આપણે શ્વાસ લઈએ છીએ એ શ્વાસની અંદર જે ઓક્સિજન વાયુ હોય છે એ ઓક્સિજન કોષોના કણને, ખોરાકના કણને તોડે છે. ત્યારબાદ જોઈએ જારક શ્વસન, કે જે શ્વસનની પ્રક્રિયામાં ઓક્સિજનની હાજરી હોય તેને જારક શ્વસન કહે છે, અને જે શ્વસનની પ્રક્રિયામાં ઓક્સિજનની ગેરહાજરી હોય તેને અજારક શ્વસન કહે છે. લગભગ બધા જ સજીવો શ્વાસમાં ઓક્સિજન વાયુ જ લે છે, પણ યીસ્ટ જેવા સજીવો છે તે ઓક્સિજનની ગેરહાજરીમાં પણ જીવી શકે છે, તેવા સજીવોને અજારક જીવી કહે છે. જારક શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ મુક્ત થાય છે, જ્યારે અજારક શ્વસન દરમિયાન આલ્કોહોલ, કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ મુક્ત થાય છે. યીસ્ટ એ એક કોષીય સજીવ છે અને તે આપણે જોયું તેમ અજારક રીતે શ્વસન કરે છે, અને આ પ્રક્રિયા દરમિયાન આલ્કોહોલ બને છે, તેથી તેનો ઉપયોગ વાઇન અને બિયર બનાવવામાં પણ થાય છે. હવે આગળનો 10.2 નંબરનો ટોપિક જોઈશું આપણે, શ્વાસોચ્છ્વાસ. શ્વાસોચ્છ્વાસ એટલે કે શ્વાસ લેવાની ક્રિયા અને શ્વાસ બહાર કાઢવાની ક્રિયા, સિમ્પલ ભાષામાં આપણે એવું કહી શકીએ. પ્રવૃત્તિ 10.1 જોઈશું. તમે આકૃતિ 10.1 નિહાળી શકો છો. તમારા પ્રવૃત્તિમાં શું કરવાનું છે કે તમારા નસકોરા અને મોં ચુસ્ત રીતે બંધ કરી દો, એટલે કે આપણે શ્વાસ લેવાનો નથી, અને તમે ઘડિયાળ સામે જુઓ. થોડા સમય પછી તમે શું અનુભવો છો? નસકોરા અને મોઢું તમે બંધ કરી દીધું, તમે શ્વાસ લેવાનો બંધ કરી દો, તો થોડા સમય પછી તમને શું અનુભવાય છે? તમે કેટલા ટાઈમ સુધી નસકોરા અને મોઢું બંધ રાખી શકો છો? તો તમે એનો મિનિંગ એમ થયો કે તમે કેટલા ટાઈમ સુધી શ્વાસ રોકી શકો છો તેનો સમય તમારે નોંધવાનો છે. તમે આ પ્રક્રિયા કરશો ત્યારબાદ તમને ખબર પડશે કે તમે લાંબા સમય સુધી શ્વાસોચ્છ્વાસ વિના જીવી શકતા નથી. શ્વાસોચ્છ્વાસ એટલે આપણે આગળ જોયું એમ કે હવા અંદર લેવી, એટલે કે ઓક્સિજન, હવાની અંદર ઓક્સિજનવાળી હવા આપણે અંદર લેવી, અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણે ઉચ્છ્વાસમાં બહાર કાઢીએ છીએ, એટલે કે કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવા બહાર કાઢવી. ઓક્સિજનયુક્ત હવા શરીરની અંદર લેવાની ક્રિયાને શ્વાસ કહે છે, અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવા શરીરની બહાર કાઢવાની પ્રક્રિયાને ઉચ્છ્વાસ કહે છે. સજીવોના જીવનકાળ દરમિયાન આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. આગળ જોઈશું કે એક મિનિટમાં એક વ્યક્તિ જેટલી વાર શ્વાસોચ્છ્વાસ કરે છે તેને શ્વસન દર કહે છે. તમારે ટાઈમ પીરિયડ નોંધીને તમે એક મિનિટમાં કેટલી વાર શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા કરી શકો છો, એ જે આંકડો આવે એ થઈ ગયો તમારો શ્વસન દર. શ્વાસોચ્છ્વાસ દરમિયાન શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા વારાફરતી થાય છે. શ્વસન કોને કહીશું આપણે? તો શ્વસન એટલે કે એક શ્વાસ અને એક ઉચ્છ્વાસ. શું તમને તમારો શ્વસન દર નોંધવો ગમશે? શું તમારે જાણવું છે કે શ્વસન દર સતત છે કે પછી શરીરની ઓક્સિજનની જરૂરિયાત મુજબ બદલાતો રહે છે? એની પ્રવૃત્તિ આપણે આગળના વિડીયોમાં જોઈશું.